નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ સ્કૂલમાં ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતીમાં પાઠ 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર ભણીશું. તેના લેખક છે હાસ્યદાસ પંડ્યા. પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકો પરિચય કરાવ્યો છે. એટલે લેખક જે હાસ્યદાસ પંડ્યા છે તેણે આમાં કેની વાત કરી છે, કેના જીવન વિશે અને પરિચય આપેલો છે, તો કે ભીમરાવ વિશેનો. ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી. તેઓને ભારતરત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ડૉક્ટર આંબેડકર છે તેને ભારતરત્ન નામનો એક એવોર્ડ પણ મળેલો છે. ભારતરત્ન એટલે જે મહાન મોટા મોટા કાર્ય કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેને આ ભારતરત્નનો એવોર્ડ મળે છે. પાઠ, હવે આપણે પાઠ જોઈશું. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. કેટલા વર્ષ પહેલાંની આ ઘટના છે? 100-125 વર્ષ પહેલાંની. 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. કેટલા વર્ષની ઉંમરે આંબેડકરે તેની માતાને ગુમાવી હતી? તો કે 6 વર્ષની. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. તેના પિતાનું નામ શું છે? રામજીભાઈ, અને તે લશ્કરી શાળામાં શિક્ષક છે. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે. એટલે માતૃસુખ તો ગુમાવી દીધું, કારણ કે 6 વર્ષની ઉંમર હતી ત્યારે તેની માતા મૃત્યુ પામ્યા હતા. હવે તેના પિતા છે આંબેડકર ઉપર પોતાનો હાથ પસવારી રહ્યા છે. એટલે કે હવે એના પિતા જે રામજીભાઈ છે એ આંબેડકરનું ભરણ પોષણ કરે છે અને તેની દેખભાળ રાખે છે. ચારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. એટલે રામજીભાઈને હવે ચિંતા થવા લાગી છે, અને એને ચિંતા થવા લાગી છે કે હવે હું આ મારો પુત્ર જે નાનો છે એનું ભરણ પોષણ, એની દેખભાળ કઈ રીતે કરીશ, મારા સૌથી નાના દીકરાનું શું થશે. એને ચિંતા થઈ છે કે મારો જે આ નાનો દીકરો આંબેડકર છે તેનું હવે શું થશે, હું એને સંભાળી શકીશ, એની માતાનું સ્થાન લઈ શકીશ. એટલે તેને ચિંતા થવા લાગી કે મારા નાનકડા દીકરાનું શું થશે, હું એને સંભાળી શકીશ, એની માતાનું સ્થાન લઈ શકીશ, હું મારી રીતે તો એને ખુશ રાખવા પ્રયત્ન કરીશ, એના બધા સપના પૂરા કરીશ, પણ એની માતાનું સ્થાન હું લઈ શકીશ નહીં. થોડી વારમાં જેણે એક દ્રઢ નિશ્ચય કરી લીધો કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. એટલે એના પિતા જે રામજીભાઈ છે એણે દ્રઢ નિશ્ચય કરી લીધો કે હું ભીમરાવને ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ અને એની માતાને અંજલિ અપાવીશ. પિતાએ પુત્રને હૈયા સરસો ચાપી લીધો. એટલે પિતાએ તેના પુત્રને ભીમરાવને ભેટી લીધો. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આ 6 વર્ષનો બાળક જે છે તે બીજું કોઈ નહીં પણ આપણા દેશના બંધારણના ઘડવૈયા જે છે ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, તે જ. એનું મૂળ નામ ભીમરાવ હતું. શું તેનું મૂળ નામ હતું? ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. જ્યારે તે 6 વર્ષના હતા ત્યારે તેની માતા જે ભીમાબાઈ છે એનું અવસાન પામ્યા હતા. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. એટલે દલિતો અને પીડિતો જે દીનદુખિયારા હતા તેના માટે ભીમરાવે પોતાનું જીવન આખું સમર્પિત કરી દીધું. અને તેનો જન્મ ક્યાં થયો હતો? મધ્યપ્રદેશ રાજ્ય છે ત્યાં મહુ ગામ આવેલું છે, અને 14 એપ્રિલ 1891માં થયો હતો. ભીમરાવ ઘઉં રંગે ઘઉં વર્ણા હતા. તેનો રંગ કેવો હતો? ઘઉં વર્ણો. એનું કપાળ વિશાળ હતું, વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠળે. એના વાળ પણ એટલા વાંકડિયા હતા, નાક ટચુકડું પણ આંખો પાણીદાર. એનું નાક નાનું એવું ટચુકડું હતું પણ એની આંખો પાણીદાર હતી. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડથી સારી પેઠે પામ્યા. પરિવારમાં એ સૌથી નાના હતા એટલે તેને મા બાપના લાડકોડથી સારી પેઠે પામ્યા હતા. પરંતુ દુર્ભાગ્ય માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. એટલે દુર્ભાગ્યવશ એની માતા છે એ વહેલા મૃત્યુ પામ્યા. જ્યારે તે 6 વર્ષના હતા ત્યારે તેની માતાનું મૃત્યુ થઈ ગયું.